अपना इष्ट देव भगवान श्री स्वामीनारायण गुरुवर्य महंत स्वामी इत्यादि ब्रह्मनिष्ठ संतो अने सर्वे श्रोता जनों ने अपना वक्ता महोदेव गायन विषय खूब महिमा कीधो। बाह्य दृष्टिए अने आध्यात्मिक रीते गाय माताનો બહુ મહિમા છે અને આ ગોમાતાના હિતાર્થે લાભાર્થે આ પંચ દિવસનો યજ્ઞ રાખવામાં આવ્યો છે, એ બહુ પ્રશંસનીય છે। કેટલો મહિમા આ એક કથાના નિમિત્તે કહ્યો, આટલી શ્રેષ્ઠ ગાય છે, આધ્યાત્મિક રીતે આપણે ઉપયોગી છે અને બાહ્ય રીતે શારીરિક રીતે ગાયનો ખૂબ ખૂબ મહિમા છે, છતાં બટ આ ભારત દેશની વિશે ગાયને હજી સુધી રાષ્ટ્ર પ્રાણી તરીકે એની ગણતરી નથી, એ અફસોસની વાત છે। શું હશે, મજબૂરી હશે કે શું હશે, કે જેમ વક્તા મહોદેવ કહી ગયા કે અંગ્રેજ લોકો આવ્યા અને એ બધું આ નાખી, હે કતલખાના છે। જો મને હમણાં વક્તા કહે છે કે જો ભારત દેશમાં ગાયને મારવાને માટે કતલખાનું જો ખોલ્યું હોય તો અંગ્રેજ લોકો પહેલું હો, તો અફસોસની વાત છે। પણ આ ગાય માતા આપની પ્રિય માતા પશુ છે અને આ ભારત દેશ છે એનું બીજું નામ છે હિન્દુસ્તાન। આપણે બધા હિન્દુ છીએ અને જો હિન્દુને ટકાવી રાખવો હોય તો ગાય માતાની જરૂર છે। આપણા સભાપતિ કહી ગયા, વક્તા કહી ગયા કે હિન્દુ તો જ એનું અસ્તિત્વ રહે કે જો પંચગવ્ય હોય તો, સંત કઈ રીતે બની શકે જો પંચગવ્ય હોય તો, એ વિના આ હિન્દુ ધર્મ નથી, એ વિના સંતો નથી। આ ભારત દેશમાં અનેક સંત લોકો અનેક રાજાઓ આ ગાય માતાની રક્ષા કરી છે। પ્રાચીન કાળમાં દિલીપ રાજા વિશિષ્ટ વ્યક્તિ, એટલી બધી શક્તિ કે સ્વર્ગમાં જઈને દેવતાઓના પક્ષમાં રહીને દૈત્યોની સામે યુદ્ધ કરી શકે। એક વખત ગયા એના પક્ષમાં, જીતી ગયા, પાછા વર્યા પૃથ્વી ઉપર, ત્યારે માર્ગમાં કામધેનુ ગાય પણ એની અવજ્ઞા થઈ, એનો શાપ લાગ્યો, એટલે વક્તા આજે કહી ગયા કે એનું સંતાન ન થયું। પછી વિશિષ્ટ વશિષ્ઠ મુનિની આજ્ઞાથી કામધેનુની દીકરી નંદીની એની ખૂબ સેવા કરી, એવી શ્રેષ્ઠ સેવા કરી અને એનું આશ્વાસન મળ્યું અને સંતાન પ્રાપ્ત થયું, રઘુપુત્ર પ્રાપ્ત થયું, એટલે કહેવાય છે રઘુવંશ। અને એ વંશમાં આપણા ભગવાન ઈષ્ટદેવ રામ પણ ઉત્પન્ન થયા, પ્રગટ થયા। આ છે ગાય માતાનો મહિમા અને એની સમાન સંતનો મહિમા છે હો। આ હિન્દુ ધર્મમાં બે પાયા ઉપર છે, ગાય અને સંત। ચેવન ઋષિ થઈ ગયા, તળાવના પાણીમાં તપશ્ચર્યા કરતા હતા, એ વખતે એક માછીમાર આવ્યો, માછીમાર એની ઝાર ફેંકી અને એમાં ચેવન ઋષિ ફસાઈ ગયા। માછીમાર આ ઝાર ખેંચી બહુ પરિશ્રમ થયું, એને એમ થયું કે મોટી માછલી પકડી લીધી, પણ જોયું તો આ તો એક ઋષિ, એક સંત મારી ઝારીમાં ફસાઈ ગયેલા છે। પ્રાર્થના કરી, માફી માગી, પણ આ ચેવન ઋષિ કહે કે હવે મારા માલિક તમે છો,
તમે જે માછલીને પકડો અને એ માછલીના માલિક તમે, એવી રીતે તમે મને પકડ્યા, એટલે હવે તમે મારા માલિક. હવે આ માછીમાર અને કેમ સાંચવા, એ રાજા પાસે ગયો અને જે દેશમાં આ વાત ઘટના બની એમાં એ વખતે દુષ્કાળ ચાલતો હતો. રાજાને બધી વાત કરી, મંત્રીઓ બ્રાહ્મણો વિચાર્યું કે આપણા દેશમાં આ દુષ્કાળ છે એનું કારણ આ ઋષિમુનિ. ઋષિમુનિને દુઃખ થયું, દુઃખ પ્રાપ્ત થયું એટલે આપણા દેશમાં દુષ્કાળ છે. રાજા આજ્ઞા કરી એની મંત્રીઓને કે એ ઋષિમુનિને બોલાવો. ઋષિમુનિ આવ્યા નહીં. પરિણામે આ રાજા ત્યાં પહોંચ્યા, વિનંતી કરી કે તમે હવે રાજી કઈ રીતે થાઓ. જીવન ઋષિ કહે, રાજન, આ મચ્છીમાર છે ને એ મારો માલિક છે, મારી જેટલી કિંમત થાય એટલી કિંમત આ મચ્છીમારને આપો. રાજા કહે, કાંઈ વાંધો નહીં, તમારું જેટલું વજન એટલું સોનું આપું. જીવન ઋષિ કહે, મારી એટલી કિંમત? મારી તો એનાથી વધુ કિંમત થાય. એ રાજા પોતાનું અડધું રાજ્ય દેવા માટે તૈયાર થઈ ગયો. જીવન ઋષિ કહે, એટલી મારી કિંમત નહીં, આખું રાજ્ય દેવા માટે તૈયાર થયો. છતાં પણ જીવન ઋષિ કહે કે એટલી મારી કિંમત નથી, મારી કિંમત એનાથી વધુ છે. હારી ગયો રાજા. હો રાજા બે હાથ જોડીને કીધું, તો હવે તમે કહો. ત્યારે જીવન ઋષિ કહ્યું કે આ મચ્છીમારને સારી નોકરી આપો પેલી, જેથી કરીને પશુ પ્રાણીને મારીને આજીવિકા કરવી પડે એ ન કરવી પડે. અને પછી બોલ્યા જીવન ઋષિ કે મારી કિંમત કેટલી? તો જેટલી ગાયની કિંમત હોય એટલી. આ મચ્છીમારને ગાય આપો એક. અને સમજાવ્યું કે ગાય અને સંતની કોઈ કિંમત ટાંકી ન શકે. એટલે ભક્તજનો, ગાય અને સંત આ હિન્દુ ધર્મને ટકાવી રાખ્યો છે, એનો તો મહિમા અપાર છે. એટલા માટે આવું અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. તો આ કાર્યની પાછળ જે સાંખ્યોગી બાયુ છે, જે હરિભક્તો યજમાન સ્ત્રીઓ છે, સંતો આ કાર્યની પાછળ જે મદદ કરી છે, એ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આવા કાર્યો થવા જોઈએ, ગો મહિમા ઠેઠ ઠેકાણે પહોંચવો જોઈએ, એટલે માટે આ પ્રશંસનીય છે. બસ આટલું કહીને હું મારી વાણીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.